આજે આપણે ધોરણ 3 માં કલસોર વિષય ભણીશું। હવે કલસોર વિષયમાં આપણે સ્વાધ્યાય પોથીમાં તમે નાના સવાલ જવાબે પ્રશ્ન 1 અ નો અ વિભાગના 5 સવાલ જવાબ પછી બ વિભાગના પણ 5 સવાલ જવાબ આપણે લખ્યા ને પેલા 3 લખ્યા હતા બ વિભાગના 3 સવાલ જવાબ લખ્યા હતા અને આગલા લેક્ચરમાં આપણે ચોથો અને પાંચમો સવાલનો જવાબ લખ્યો અને પાછળના પેજમાં પ્રશ્ન 2 અ વિભાગના 2-3 વાક્યમાં ઉત્તર લખો પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો તેના આપણે 2 મોટા સવાલ જવાબ લખ્યા હતા ને એટલે આપણે ટોટલ 2 નાના અને 2 મોટા એટલે 4 સવાલના જવાબ લખ્યા। હવે આપણે આગળ વધશું સ્વાધ્યાય પોથીમાં। હવે તેના પછી આપણને શું આપ્યું છે બ વિભાગ આપ્યો છે ને જવાબ આપણે લખ્યા। હવે આપણે બ વિભાગમાં લખશું તો બ વિભાગમાં પહેલો સવાલ શું છે ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું એક છાપરા ઉપરથી બીજા છાપરા ઉપર એક ડાળ ઉપરથી બીજા ડાળ ઉપર કૂદતો કૂદતો જતો હતો તેમાં તેને છાપરાઓ કૂદતો હતો ત્યારે એક ઘર પાસે તેને થોડાક માણસો ભેગા થઈને બેઠા હતા તે જોયું હતું અને તે માણસો શું કરતા હતા તો કે તે માણસો ભેગા થઈ લાકડા સળગાવીને હાથ અને પગ તાપતા હતા। હવે તમે છો તમે ઠંડીની ઋતુમાં તાપણું કરો પછી આવી રીતે હાથ ગરમ કરીને ગાલ ઉપર અડાડો છો ને તો કેવું લાગે ગરમ લાગે છે ગરમ લાગે એટલે આપણને થોડી ઘણી ઠંડી ઉઠી છે તેવી રીતે આ માણસો કરતા હતા તો પણ તેઓ વાંદરાને પણ તેવું કરવાનું મન થાય છે અને તે કહે તેને એવું લાગે છે કે તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા તેને શું થાય છે ઓલા લાકડા સળગાવ્યા છે ને માણસોએ એટલે એમાંથી લાલ અંગારા નીકળે છે એટલે વાંદરાને એવું થાય છે કે તેઓ લાલ લાલ અંગારા છે તેની પાસે હાથ રાખે છે અને ગાલ ઉપર મૂકે છે એટલે ઠંડી ઉડી જાય છે એટલે એને પણ એવું કરવાનું મન થાય છે તો આપણે અહીંયા જવાબમાં લખીશું કે ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા શું જોયું થોડા માણસો જોયા તેઓ ભેગા થઈ શું કરતા હતા તો કે તેઓ ભેગા થઈ લાકડા સળગા વિને બેઠા હતા વાંદરો આ બધું જોવે છે કે એક ઘર પાસે થોડાક માણસો હતા અને તેઓ લાકડા સળગાવીને ભેગા થઈને બેઠા હતા પણ તેને લાકડા સળગાવ્યા છે એ શું લાગે છે લાલ અંગારા આપણે આગ સળગાવીએ આગ કરીએ ત્યારે એમાંથી લાલ અંગારા જેવું આપણને દેખાય છે એટલે વાંદરાને પણ તેવું લાગે છે અને કહે છે કે તેઓ લાલ લાલ
અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા। लाकड़ा सड़गामी ने बैठा हता ने सु करता हता तो के लाल लाल अंगारा पासे हाथ राखता हता, हाथ ने गरम करता हता ने गरम हाथ ने गाल ऊपर मुकता हता। એટલા માટે ગાલ પણ તેમના ગરમ થઈ જાય છે અને ઠંડી ઓછી થાય છે। હવે બીજો સવાલ છે કે વાંદરાઓએ ધ્રુજતા જોઈ વાંદરાઓની ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું। વાંદરાઓની ધ્રુજતા જોયા એટલે ચટપટ સુગ્રીને શું થાય છે કે આ બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથર ધ્રુજે છે। જો તેઓ ઘર મારી જેમ ઘર બનાવી લે અને ઘરની અંદર રહે તો તેમને પણ ઠંડી લાગે નહીં, એવું તે વિચારે છે। હવે અહીંયા આપણે પહેલા સવાલ લખશું અને પછી જવાબ। બીજો સવાલ છે કે વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું। તમને અહીંયા અધૂરી લીટી આપી હોય તો ત્યાંથી જવાબ લખવાની શરૂઆત કરવાની। સમજાણું? જો અહીંયા તમને સવાલ લખ્યા પછી અધૂરી અહીંયા લીટી દોરી હોય તો ત્યાંથી તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની। હવે અહીંયા આપણે જવાબ લખશું કે વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ વિચાર્યું કે વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ વિચાર્યું। શું વિચાર્યું? કે આ બિચારા વાંદરાભાઈ વાંદરાભાઈ ઠંડીથી કેવા ધ્રુજે છે, ઠંડીથી કેવા થર થર થરે છે, ઠંડીથી બચવા હું તેમને મારા માળા માય બોલાવી શકતી નથી। ચટપટ સુગ્રી કેવું વિચારે છે કે આ ઠંડીથી વાંદરા ભાઈ એટલે કે ખટખટ કેવા થર થરે છે અને હું સુગ્રી નાની એટલે મારો માળો પણ નાનો છે અને વાંદરા ભાઈ કેવા છે તો કે મોટા છે એટલે સુગ્રીના માળામાં વાંદરાભાઈ સમાય નહીં, સમાય તો કે નહીં। એટલે શું કહે છે કે હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી કેમ કે તેના માળામાં વાંદરાભાઈ સમાય નહીં। એટલા માટે સુગ્રીભાઈ એવું વિચારે છે કે આ વાંદરાભાઈ થરથરે છે, ઠંડીની ઋતુમાં એમને કેટલી બધી ઠંડી લાગે છે છતાં તેઓ ઘર બનાવતા નથી અને હું તેમને મારા ઘરમાં બોલાવી પણ શકતી નથી। અહીંયા આપણે સવાલ એક અને સવાલ બે તેમના બંનેના સવાલના જવાબ આપણે લખ્યા। હવે આપણે ત્રીજો સવાલ જોઈશું તો કે ત્રીજો સવાલ શું છે તો કે શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા, શિયાળામાં વાંદરાઓ શું ગાતા હતા તો કે શિયાળામાં વાંદરાઓ ગાવા લાગ્યા
કે ડાળે ડાળે કૂદીએ છીએ, જાળે જાળે ફરીએ છીએ. જોજો પાઠ્યપુસ્તકમાં તમને આવું ગીત આપ્યું છે કે વાંદરાભાઈ ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા? તો કે ડાળે ડાળે કૂદીએ છીએ, જાળે જાળે ફરીએ છીએ, ઠંડી થી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. આવું ગીત ગાય છે ને, આવું ગીત તે દરેક ઋતુમાં ગાય છે, ત્રણે ત્રણ ઋતુમાં ગાય છે. ઠંડીની ઋતુમાં કહે છે અમે ઠંડીથી કંઈ ડરતા નથી, ઉનાળાની ઋતુમાં કહે છે કે અમે ગરમીથી કંઈ ડરતા નથી, અને ચોમાસામાં શું કહે છે કે અમને વરસાદથી પણ કંઈ ડર લાગતો નથી. હવે અહીંયા આપણે ત્રીજો સવાલનો જવાબ લખશું. જવાબ આપણે લખશું, વાંદરા શું ગાવા લાગ્યા. તમને સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવા માટે જોજો અહીંયા થોડીક લીટી આપેલી છે, અને અહીંયા જવાબ ન સમાય તો તેના બાજુના પેજમાં પણ થોડીક લીટી આપેલી છે. એટલે એવું નથી કે આટલી લીટીમાં જ સવાલનો જવાબ લખી નાખવાનો. જો મોટો હોય અને અહીંયા લીટી આપેલી છે તો અહીંયા પણ સવાલનો જવાબ લખવાનો. હવે આપણે જવાબ લખશું કે શિયાળામાં વાંદરા ગાવા લાગ્યા. આટલું લખવાનું છે કે શિયાળામાં વાંદરા ગાવા લાગ્યા. આટલું લખીને તેના પછીનો જવાબ આપણે નવી લીટીમાં જ લખવાનો છે. હવે લખશું આપણે, ડાળે ડાળે કૂદીએ છીએ. શું કરે છે વાંદરાઓ? એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર તેઓ કૂદે છે, કૂદકાઓ મારે છે. હવે એના પછી જાડે જાડે ફરીએ છીએ. ડાળે ડાળે કૂદીએ છીએ, જાડે જાડે ફરીએ છીએ. એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદકાઓ માર્યા કરે છે, જેમ તમે મારો છો ને. એક જગ્યાએ ક્યાંય શાંતિથી બેસો છો, તમારા ઘરના વડીલો તમને કહેતા હશે કે આ વાંદરાની જેમ ઉછળ કૂદ જ કર્યા કરે છે. વાંદરાઓ પણ એક જગ્યાએ શાંતિથી બેસતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદાકૂદ કરે છે. એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદે છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ફરે છે. અને શું કહે છે કે ઠંડી થી ક્યાં ડરીએ છીએ? શું કહે છે કે અમે ઠંડી થી ક્યાં ડરીએ છીએ? અહીંયા મેં જેવી નિશાની કરી છે તેવી બધી જ નિશાની તમારે કરવાની છે, ભૂલવાની નહીં. ઠંડી થી ક્યાં ડરીએ છીએ? અમને ઠંડી કઈ લાગતી નથી, અમે ઠંડી લાગતી હોય તો પણ તેનાથી ડરતા નથી. પછી કેવું કહે છે? તો કે હુપ હુપા હુપ હુપ. આવું બોલે છે ને વાંદરાનો અવાજ, શું છે? હુપ હુપા હુપ. તેવી જ રીતે તેઓ ગીત ગાય છે, હુપ હુપા હુપ હુપ. આવું બોલે છે ને, ડાળે ડાળે કૂદીએ છીએ,
एक જ લીટીમાં આટલું લખવાનું છે તેના પછી નવી લીટીમાં લખવાનું છે કે જાડે જાડે ફરીએ છીએ દરેક લીટી અલગ અલગ લખવાની છે દરેક લીટીમાં અલગ અલગ જવાબ લખવાનો છે આખું ગીત એક હારે એક લીટીમાં લખવાનું નથી જેવી રીતે તમને પાઠ્યપુસ્તકમાં એક લીટી આપી છે તેની નીચે જ બીજી લીટી લખી છે ને આપણે પણ જવાબ આપણે ઘણી બધી લીટી આપી છે તો વ્યવસ્થિત જ લખવું જોઈએ ને તો એક લીટી લખી તેના પછી ઝાડવાળી બીજી લીટીમાં લખવાનું તેના પછી ખંડીથી ક્યાં દરિયે છીએ તે ત્રીજી લીટીમાં લખશું તેના પછી શું બોલે છે હૂપ હૂપા હૂપ 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 હૂપા હૂપ હૂપ એવું ગીત ગાય છે ને ચાલ્યા જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ અહીંયા આપણે ત્રણ સવાલના જવાબ લખ્યા બ વિભાગના પ્રશ્ન બે ના બે વિભાગ આપેલા છે પ્રશ્ન એક ના પણ બે વિભાગ આપેલા છે અને પ્રશ્ન બે ના પણ બે વિભાગ આપેલા છે મોટા સવાલ જવાબમાં તો અ વિભાગના બે સવાલના જવાબ આપણે આગલા લેક્ચરમાં કર્યા અને બ વિભાગમાં પાંચ સવાલના જવાબ આપ્યા છે તેમાંથી મેં તમને પહેલો બીજો અને આ છે ત્રીજો આ ત્રણ સવાલના જવાબ મેં લખ્યા છે તે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરા કરવાના છે માત્ર બે નાના સવાલ જવાબ અને આ પાંચ મોટા સવાલ જવાબ એક પેજનું જ તમારે હોમવર્ક કરવાનું છે તેના પછીનો ચોથો અને પાંચમો સવાલ આપણે આના પછીના પીરિયડમાં આના પછીના લેક્ચરમાં ભણશું જય સ્વામિનારાયણ